હું એમ કહું છું કે આમ બાજવા કરતા પ્રેમથી ગયા ગાઢ્યા હોત તો સમાજ આપણા પ્રેમના ગીતો ગા પ્રેમના ગીતો. હું પણ એ જ કહું છું કે આ દેવાવાળા દુખડેલા છો એના કરતા એના કરતા હોખડા રહેતા હોત તો એકબીજાના સુખેથી દી કરી જાત. આ સુખના નહીં ખાલી દુઃખના દી કાઢ્યા છે. ચાલો સુખ તો ગયું એ ગયું. લો જુઓ આવી 60 વર્ષની સમસ્યા. કોઈ કોઈ નું નથી રે, કોઈ કોઈ નું નથી રે, ઓલા ના હક ના મથી મથી, કોઈ કોઈ નું નથી રે. અરે હું આંખમાં મણી બેડવાની વાત કરું છું, ઓલી મણીને આપણા ઘરમાં નથી લાવવા કરતો કે તો આમ ને આમ તો પતાવી દીધા છે. પતાવી તો અમને દીધા છે, કોઈ બી એમ પૂછે કે લાય તારી હારે ચશ્મા લાય. હવે અમારે ચશ્મા બેને મોતી પહેરવા છે, ઘરમાં બેસીને હરિભજન કરીને લહેર કરે ને. અમે તો આખો દિન હરિભજન કરીને લહેર જ કરીએ છીએ. તમારું કરો ને, તમારું ગામમાં ભટકવાસ કરવા જાઓ છો, ગામમાં લાલ લીલા લુગડા જોઈને લહેર જ કરો છો ને, એ તો સમસામાં ગયા પછી જ ખબર પડશે. એક પુરુષ માં આખોથી ઘરમાં ના પાવે એટલે મન માકડું કરે, ઘડીક વાર ગામમાં આંટો મારવા જાય, એ લહેર કરવા નથી જતા. એ તો મને ખબર છે કે મન મોકડું કરવા નહીં પણ મોકડા જેવા લખણ કરવા ગામમાં જાઉં છું. આ ધોળા અમથા નથી આવે એટલે હું બાંદરો ગરડે થાય તો કુલાટા મારવાનું નહીં ભૂલે. અરે વાંદરાની કે વાત કરે, આ કુલાટે તારી હારે પૈડા પછી ખાધા છે, હવે શું ખાવ ધૂળ. એ ખાવાને લાયક જ છો તમને, અમને નથી ખબર કે 22 વર્ષે બાવો બોલ છે. 25 વર્ષ થયા હજી રેડિયો ચાલે છે, હજુ કેટલા વર્ષ થશે? પાવર બટન શું કરે, પતન પાડે છે. પેલા કેવા ચંદ્રમુખી ચંદ્રમુખી કર્યા કરતા હતા અને હવે અમે સૂર્યમુખી જેવા થઈ ગયા. સૂર્યમુખી ના પણ અત્યારે જવામુખી જેવું લાગે છે. તારા મોઢા માંથી લાવારસ નીકળે છે, લાવારસ. અત્યારે તમારા મોઢા માંથી કયો રસ નીકળે છે? પોતાને તો બસ ચેરડી ના હાથા માં તરતા જ રહેવું છે ને. જીવન તો શેરડી આંધા જવું છે, માંડ મજા આવે ત્યાં જ ગાંધ આવે. હવે રેવા દો ને, તમારી જુવાની માં શેરડી ના હાથા ને ગુલાવી દેતા હતા. એ વખતે તારી મજબૂત હતા, તારું હાથ નું ખાઈ ખાધા તો 25 વર્ષ ગાંઠે. હવે ખબર પડી કે ખોટા દંડ ને માચ કરાય. શું